નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધ્યાનમદરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર ભૂગોળ વિષયની અંદર છેલ્લા લેક્ચરની અંદર પ્રકરણ નંબર દસ પવન વિશે વાત કરી ગયા ત્યાર પછી આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત છે એ કરવાની છે બરાબર છે પ્રકરણ નંબર અગિયાર વાતાવરણીય ભેજ

વાતાવરણીય ભેજ બરાબર છે કે વાતાવરણીય ભેજની અંદર મેં તમને અગાઉ કીધું એમ કે જે જે મુદ્દાઓ છે અહીં પૂછવામાં આવશે આપણા ભ્રાવાના છે એવું તમને કહી દઉં અને કયા મુદ્દાઓ જે છે એ અભ્યાસક્રમમાંથી વાત કરેલા છે એ પણ અહીં તમને હું કહી દઉં કે ભાઈ આપણે અભ્યાસમાં છે એ મુદ્દાઓ છે એ તો પ્રસ્તાવના ત્યાર પછી ભેજનું મહત્ત્વ ઓકે ત્યાર પછી બાષ્પીભવન ધનિભવન અને તેના સ્વરૂપો બાષ્પીભવન તેના સ્વરૂપો સોરી વૃષ્ટિ અને તેના સ્વરૂપો બરાબર જેની આપણે વાત કરીશું ત્યાર પછી છેલ્લો આપણે વાત કરવાની છે જળવૃષ્ટિના પ્રકારો ઓકે ઓકે મુદ્દાઓ નથી આપણે ભણવાના જેની અંદર આવશે નિરપેક્ષ આર્દ્રતા અને સાપેક્ષ આર્દ્રતા ત્યાર પછી આવશે વૃષ્ટિનું વિતરણ બે ટોપિક જે છે અહીંયા આપણે ભણવાના નથી બરાબર કે જે અભ્યાસમાં નથી આપણે એનું પઠન વાંચવાનું તો છે જ તે ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણીય ભેજ કોને કહેવાય

એ તેનું ઘન સ્વરૂપ છે બરાબર તો અહીંયા આપણે સરસ મજાની વાત કરીએ પૃથ્વી સપાટીના પર કયું આવરણ છે અહીં શોભ શોભ આવરણની વાત કરી કે આવરણ સૂક્ષ્મ બનેલા ઊંચાઈ વાદળો જે છે જેને આપણે શું કહીશું એ તેનું ઘન સ્વરૂપ છે ઓકે મધ્યમ કે ઓછી ઊંચાઈ ધરાવતા જળબંધુના બનેલા વાદળો એ તેનું પ્રવાહી સ્વરૂપ છે ધન સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપ જે છે કે આપણને ક્યાં જોવા મળે છે તો એની વાત જે છે અહીં આપણને કરેલી છે અને અંતે કીધું છે કે નીચે હવામાં વ્યાપક સ્વરૂપે રહેલા પાણીની વરાળ તો નીચે હું રહેલું સૌથી નીચે પાણી તેની વરાળને શું કહેવાય છે ભેજ બરાબર છે તો ભેજ એટલે કે શું કહેવાય પાણીની વરાળ ક્યાં કે વાતાવરણીય ભેજ એટલે આપણે ભેજનો વિશે વાત કરીએ કે ભેજ એટલે કે પાણીની વરાળ એ તેનું વાયુ સ્વરૂપ જે છે તો ભેજ છે એ કેવું છે તો ભાઈ વાયુ સ્વરૂપ ઓકે ભેજ જે છે એ વાયુ સ્વરૂપ છે તો અહીં આપણને ખ્યાલ આવતો રહેશે કે ભાઈ ભેજ જે છે એ વાયુ સ્વરૂપની અંદર અહીં આપણને જોવા મળે છે ઓકે તો પાણીની વરાળ રંગહીન સ્વાદહીન અને વાંસ રહિત જે છે બરાબર પાણીની જે વરાળ જે નીકળતી હોય આપણે ઘણી વાર તમે જે પાણી ગરમ કરો છો તો એની આપણને ખ્યાલ આવતો હતો કે ભાઈ પાણીમાંથી જે વરાળ જે નીકળે છે બરાબર છે તો એ વરાળ જે છે કે હોય છે તો એમાં કંઈક મને જોઈ શકે રોંગ રંગ બતા આપણે એમ તમે જોશો અથવા તો પ્રેક્ટિકલી જોયેલું પણ હશે તો આપણને તરત ખ્યાલ આવશે કે ભાઈ એની અંદર આપણે રંગહીન છે રંગ હોતો નથી સ્વાદ ભાઈ સ્વાદ પણ કંઈ આવતો નથી એ વરાળ એવું સ્વરૂપે આપણે જોવા મળે વાંસ રહિત કે ભાઈ વરાળ જ્યારે નીકળતી હોય તો આપણને વાંસ પણ એની અંદર આવતી નથી એટલે ત્રણેય જે છે એનું સ્વરૂપો છે પૃથ્વી પરના વાતાવરણમાં બધે ભેદ સિવાય અન્ય વાયુઓનું પ્રમાણ એકસરખું હોય છે પરંતુ સ્થળ ઋતુ સમય અને તાપમાનની પરિસ્થિતિ મુજબ ભેજનું પ્રમાણ ઓછું વધતું થયા કરે છે બરાબર છે કે ભાઈ તાપમાન ઋતુ અને આ બધી વસ્તુઓના કારણે જે સ્વરૂપ જે છે એક સરખું રહેતું નથી એની અંદર અલગ અલગ બદલાવ છે એ આવ્યા કરે છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચાઈ જઈએ તેમ તેમ ભેજનું પ્રમાણ છે એ ઘટતું જાય જે આપણે અગાઉ પણ ભણી ગયા છીએ કે ભાઈ જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તેમ ભેજનું પ્રમાણ કેવું થતું જાય છે ઓછું થતું જાય છે બરાબર છે તો જો એ ભેજનું પ્રમાણ ઘટે એટલે આપણે શ્વાસમાં પણ અમુક વાતમાં જવું કે અમુક તકલીફ પડતી હોય છે કે પૃથ્વી સપાટીથી દસથી બાર કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ જોવા મળતો નથી જેમથી દસથી બાર કિમી ઊંચાઈ તમે જાઓ બરાબર છે તો ત્યાં પછી તમને કાંઈ ભેજ જોવા મળે નહીં નું તમે જવો છો પૃથ્વી સપાટીથી દસથી બાર કિમી તમે જેમ જેમ ઊંચાઈ તમે જતા જાઓ બરાબર તો તેમ તેમ તમને ત્યાં ભેજ આપણને જોઈ શકતા નથી ઓકે પૃથ્વી સપાટીના એકોતેર ટકા વિસ્તારમાં ફેલાયેલા સમુદ્રો અને મહાસાગરો ભેજ મેળવવા માટે મુખ્ય જળભંડો છે ટકા છે એકોતેર ટકા વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ જોવાનું છે કે પૃથ્વી સપાટીના એકોતેર ટકા વિસ્તાર જે છે કે જેની અંદર સમુદ્ર અને મહાસાગરોનો ભેજ મેળવવાનો જળ માટે અને મુખ્ય જળભંડોળ છે આપણને એકોતેર ટકા પૃથ્વી સપાટી ઉપર જોવા મળે છે આ સિવાય ભીની જમીન જમીન વિસ્તારો નદીઓ સરોવરો વગેરે પૂરક જળભંડારો છે ઓકે તો આ જળભંડારોમાંથી સતત બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ઉમેરાતો જાય છે ધીમે ધીમે તમે જો કે હવામાં શું શું થાય છે ભેજનો છે એ ઉમેરો આવતો જાય છે આ ભેજ ભેજનો હવાના ઉદ્ભવ પ્રવાહો પર પ્રવાહો દ્વારા પૃથ્વી સપાટીએથી ઊંચે ચડે છે બરાબર છે ક્યાં થાય છે પૃથ્વી સપાટી ઉપરથી ઉપર તરતા જાય છે અને ઠંડીને લીધે ત્યાં ભેજના વાદળો છે એ બને છે તો આ ભેજના વાદળો છે એ પણ તમે જુઓ કે જોવા આપણને મળે છે બરાબર તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ ભેજ જે છે એ હવામાનમાં ભળે છે અને ઉપર તમે જુઓ ભેજના વાદળો પણ બને છે અને છેવટે તે વૃષ્ટિ રૂપે પૃથ્વી સપાટી પર પાછા આવે છે ભાઈ પાણી સ્વરૂપે એમાં જો વરસાદ જે આવે છે વૃષ્ટિ એટલે કે વરસાદ વૃષ્ટિ કોને કહેવાય છે વૃષ્ટિ એટલે કે વરસાદ કે પાણીના સ્વરૂપે આ વસ્તુ જે છે એ અહીં પૃથ્વી સપાટી પર પાછું આવે છે એટલે અમે જોવો નહીં તો ભાઈ ઉપરથી પાણી નીચે આવે નીચેથી ભરાત ઉપર જાય છે બરાબર છે તો એ રીતે આખું રોટેશન છે આમ પૃથ્વી અને તેના વાતાવરણ વચ્ચે જળચક્રની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે મેં તમને કીધું કે ચક્ર છે કે ચક્ર જે છે એ પ્રમાણે આ સતત છે એમાં પરિવર્તન આમ ચાલ્યા કરતું હોય છે વાતાવરણમાં રહેલા ભેજનું પ્રમાણ જાણવા હાઈ હાઇગ્રોમીટર તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું કે હાઈગ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે આપણને પરીક્ષાની અંદર પૂછે અમુક વાર કોમ્પિટિટ એક્ઝામની અંદર તૈયારી કરતા હોઈએ આપણે તો એની પર તમને ઉપયોગી બનશે કે ભાઈ વાતાવરણમાં રહેલા ભેજનું પ્રમાણ જાણવા માટે બરાબર છે કયા સાધનનો ઉપયોગ થાય છે તો એની અંદર આવશે હાઈગ્રોમીટર શું આવશે વિદ્યાર્થી મિત્રો હાઈગ્રોમીટર એ તમારે યાદ રાખશો ઓકે અને તે ટકામાં પણ મપાય છે જો એ આપણે તમે જોશો તો એ ટકાવારી પ્રમાણે પણ આપણે એને માપી શકીએ છીએ ભેજને બરાબર વાતાવરણની અંદર ભેજ કેટલો રહેલો છે જાણવું હોય તો એના માટે થઈને આપણે હાઈગ્રોમીટરનો ઉપયોગ જે છે એ કરશું ઓકે તો નેક્સ્ટ ટોપિક જે છે ભેજનું મહત્ત્વ ઓકે તો ભેજ છે તો આ ભેજનું મહત્ત્વ શું છે પૃથ્વી સવાર ઉપર બરાબર તો ભેજ આપણને કઈ કઈ રીતે મહત્ત્વ સાબિત થાય છે તો એના વિશે આપણે થોડોક ભેસ જોઈએ તો પૃથ્વી પરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ બે ટકાથી પણ ઓછા ઓછું હોવા છતાં પૃથ્વી પરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં ભેજ મહત્ત્વનો ભાગ જે છે એ ભજવે છે બરાબર છે તો પૃથ્વી પરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ બે ટકાથી પણ ઓછું હોવા છતાં તો ભેજનું પ્રમાણ કેટલા ટકા છે બે ટકાથી પણ ઓછું છે પૃથ્વી સપાટી ઉપર બરાબર છે અને પૃથ્વી પરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં ભેજ જે છે એ મહત્વનો ભાગ જે છે એ ભજવે એટલે આબોહવા અને હવામાનની અંદર ખાસ ભેજ એટલે મને મહત્વનું છે કે ભાઈ હવામાન અને આબોહવાની અંદર અને પરિસ્થિતિના નિર્માણની અંદર ભેજ જે છે એટલું જ મહત્વ છે એ ધરાવે છે પૃથ્વી વાતાવરણને ગરમ કરવામાં ભેજ તેમજ ઠંડા પાડવામાં હવામાં રહેલા ભેજનો વિશેષ ફાળો છે બરાબર તો પૃથ્વી અને વાતાવરણને ગરમ કરવામાં તેમજ ઠંડા પાડવામાં હવામાં રહેલા ભેજનો વિશેષ ફાળો છે અહીં આપણને જોવા મળે ઓકે ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે અને પૃથ્વીને ગરમીનું નિયમ નિયમન કરાવે છે એટલા માટે ભેજ છે એ મહત્વ છે જો તમે કીધું છે સરસ મજાનું બરાબર તો આપણે લખી શકીએ કે ભાઈ ભેજ જે છે એ સૂર્યનું ગરમીનું શોષણ કરે કે સૂર્યની ગરમી જે છે એને શોષે છે અને પૃથ્વીને ગરમીથી બચાવે છે નિયમન કરે છે ટૂંકમાં એમ કંઈ ના કહી શકાય બરાબર કે વાતાવરણના ચાલ પ્રબળ તરીકે પણ ભેજ કામ કરે છે ઓકે ભેજમાં રહેલી ગુપ્ત ગરમી ભેજનું ઘની ભવન થતાં મુક્ત થાય છે ઓકે તો કે ભેજની અંદર તમે શું રહેલું છે ગુપ્ત ગરમી છે જે ભેજનું ઘની ભવન થતાં મુક્ત થાય અને પરિણામે હવામાં હવાના તાપમાનમાં વધારો કરે છે શું કરે છે હવાના તાપમાનની અંદર વધે છે અને વાતાવરણમાં અસ્થિરતા પેદા થાય છે ઓકે તો વાતાવરણીય વિક્ષોભ ચક્રવાત વગેરે હવામાં રહેલા ભેજને કારણે જ ઉદભવે છે

તો ભાઈ વાતાવરણ જે છે એ પૃથ્વી સપાટીથી ભેજ લે છે સંગ્રહ છે અને યોગ્ય પરિસ્થિતિ મળતા તે પાછું એને મોકલાય તમે જોવો તો કે મેં તમને કીધું અગાઉ આપણે જોઈ જાય તેમ કે વાતાવરણમાંથી પાછું પૃથ્વી ઉપરથી સૂર્ય વરસાદ પડે એ પછી ભેજ સ્વરૂપે લઈએ પછી પાછા આપણે ઉપર પાછા મોકલી દઈએ બરાબર છે આપણે તને ઝાકળ ધુમ્મસ વાદળ વૃષ્ટિ કરા વગેરે સ્વરૂપે જોઈ શકીએ છીએ મોકલવા જોઈએ ને કરા પડે ધુમ્મસ થાય છે તો અત્યારે તમે જો શિયાળની ઋતુની અંદર વધારે થાય ઓકે વાદળા થતા હોય બરાબર ઝાકળ થાય વૃષ્ટિ વરસાદ પડે તો પાછી આપણને પૃથ્વી સવારી ઉપર મળે છે વાતાવરણમાં રહેલા ભેજ પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ માટે મહત્વનો છે બરાબર કે ભાઈ પૃથ્વી પરના જે સમગ્ર જીવન સૃષ્ટિ જે છે ઓકે તો એના માટે વાત ભેજ જે છે એટલું જ મહત્વનું અહીં આપણને સાબિત થાય છે આ જીવ સૃષ્ટિને જરૂરી પાણી હવામાં રહેલા ભેજનું ધનિભવન અને વૃષ્ટિ થવાથી થવાથી મળી રહે છે ઓકે તો આ વાત આપણે થઈ ભેજનું મહત્વની ત્યાર પછી આપણે જોવાનું છે બાષ્પીભવન તમે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બાષ્પીભવનની ક્રિયા છે એ કઈ રીતે થતી હોય ભેજ તો આપણે જોઈ ગયા બરાબર પણ બાષ્પીભવન એ કઈ રીતે થાય તમે વિજ્ઞાનની અંદર ભણી ગયા છો બરાબર છે કે બાષ્પીવનની પ્રક્રિયા તો તમને ખ્યાલ હશે

અને હવામાં વધુ ને વધુ ભેજ છે એ ઉમેરાતો જાય છે બરાબર તમે શું કીધું છે કે જેમ જેમ તાપમાન વધે શું કીધું છે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ બાષ્પીભવનની ક્રિયા ઝડપી બનતી જાય છે જોજો તમે જેમ જેમ વધે એમ બાષ્પીભવનની પ્રક્રિયા કેવી રીતે જાય છે વધતી જાય છે અને હવામાં વધુ ને વધુ ભેજ ઉમેરાતો જાય છે હવાની અંદર છે એ વધારે ભેજ છે આપણને જોવા મળે ઓકે જ્યાં સુધી હવામાં ભેજ સમાવવાની ક્ષમતા રહેલી છે ત્યાં સુધી હવા ભેજ ભળે છે આમ હવા સંતુપ્ત થાય છે કેમ થાય છે સંતુપ્ત થાય છે ત્યાં સુધી બાષ્પીભવનની ક્રિયા ચાલુ રહે છે ઓકે બાષ્પીભવનની તીવ્રતાનો આધાર મુખ્યત્વે તાપમાન હવાની શુષ્કતા અને પવનની ગતિ પર રહેલો છે ઓકે તો અહીંયા આપણને સરસ મજાની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બાષ્પીભવનની તીવ્રતાનો આધાર બરાબર છે તાપમાન હવાની શુષ્ઠુતા અને પવનની ગતિ પર રહેલો હોય છે ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ હોય છે ભેજની ક્ષમતા કેમ વધારે હોય છે ભાઈ ગરમ અને સૂકી હવા હોય ને બરાબર છે તેની અંદર આપણને ભેજ ધારણ કરવાની ક્ષમતા છે એ વધુ જોવા મળે છે પરિણામે તે બાષ્પીભવનની તીવ્રતામાં વધારો કરે છે

પદાર્થ જે છે કે જે બાષ્પીવનની તીવ્રતામાં વધારો કરે છે તો એની અંદર આપણે લખી શકીએ કે ભાઈ પવન જે છે એ બાષ્પતાની ક્રિયાની અંદર વધારો કરે છે ઓકે શિયાળા કરતા ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન વધારે હોય છે કે ભાઈ કઈ ઋતુ દરમિયાન બાષ્પીવનની પ્રક્રિયા વધારે જોવા મળે તો ભાઈ ઉનાળાની અંદર કેમ કે ઉનાળાની અંદર આપણને ખ્યાલ છે કે તડકો છે એ વધારે પડે તાપમાન ઊંચું હોય ને એટલે માટે એ વસ્તુ જે બનતી હોય વિશ્વવૃત્તિય પ્રદેશોમાં સૌથી વધુ બાષ્પીભવન થાય છે જ્યારે ધ્રુવીય પ્રદેશો પર ઘણું ઓછું બાષ્પીભવન થવાની ક્ષમતા રહેલી છે તો બંને જગ્યાએ આપણે વાત કરી ભાઈ ક્યાં છે વધારે થાય છે અને ક્યાં છે એ ઓછું થતું હોય ઓકે તો આપણે વાત થઈ બાષ્પીભવન ત્યાર પછી ભેજનું મહત્વની હવે આપણે વાત કરીશું ઘની ભવન અને સ્વરૂપો તો આપણને આ મુદ્દો છે એ આપણે અભ્યાસ નથી કરવાનો ઓકે આપણે વાત કરશું હવે ઘની ભવન અને તેના સ્વરૂપો વિશેની ઓકે તો જોઈએ તો હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય છે ત્યારે હવામાં રહેલો વધારાનો ભેજ ઠરે છે જો સાંભળજો કે ભાઈ હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જોવા મળે છે અને ત્યારે હવામાં રહેલા વધારાનો ભેજ છે એ ઠરે છે અને તે પાણીના ટીપા કે બરફના બરફની પત્તીઓમાં ફેરવાઈ જાય છે શું થાય છે બરફની પત્તીઓની અંદર એ વસ્તુ ફરે છે આ પ્રમાણે હવામાં રહેલો ભેજ એને વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી ઘન સ્વરૂપમાં ફેરવે છે ત્યારે ભેજ ઠરવાની ક્રિયાને ને કહેવાય તો ખાસ તમારે યાદ રાખશું કે હવામાં રહેલો ભેજ બરાબર હવામાં રહેલા ભેજ ની વાત કરી છે તો ખાસ તમારે જોવાનું એ જ છે વિદ્યાર્થી મિત્રો તો હવામાં રહેલા ભેજ એના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી ઘન સ્વરૂપમાં ફેરવાયેલ છે ત્યારે તે ભેજ ઠરવાની ક્રિયા એટલે કે આપણે ખાલી એટલું યાદ રાખશું કે ભેજ ઠરવાની ક્રિયાને ઘણી કહેવાય એટલે તમને શોર્ટની અંદર યાદ રહી જાય બરાબર છે તો આટલી વસ્તુ તમારે યાદ રાખશું ખાલી કે ભાઈ ઘની ભવન કોને કહેવાય તો આપણને યાદ હોવું જોઈએ બરાબર શું કહેવાય હં ભેજ ઠરવાની ક્રિયાને ઘણીભવન કહેવાય ઓકે જ્યારે હવા બરાબર ઠંડી થાય છે અને તેનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય છે ત્યારે ઘનિભવનની ક્રિયા થાય તો આ ક્રિયા ક્યારે બને છે બરાબર છે તો આપણે લખી શકીએ કે ભાઈ જેમ જેમ હવા છે એ ઠરતી જાય અને તાપમાનના બિંદુમાં તમે જો નીચું જતું જાય છે એમ એમ ઘનીભવનની ક્રિયા છે થાય છે ઠરી જાય એટલે એવું થઈ જાય છે એ ઘનીભવન ઘન સ્વરૂપમાં આવી જાય છે બરાબર એમ આપણે કહી શકીએ હવાના તાપમાનની બદલતી બદલાતી પરિસ્થિતિ મુજબ ઘનીભવનના વિવિધ સ્વરૂપો તૈયાર થાય છે ઝાકળ હિમ ધુમ્મસ વાદળ અને વરસાદ બરાબર વગેરે ઘનીભવનના મુખ્ય સ્વરૂપો જોવા મળે છે ઘનીભવનના મુખ્ય સ્વરૂપો કયા કયા છે તો ખાસ તમને જોઈ લેવાનું કે ભાઈ ઘણી સ્વરૂપના સ્વરૂપ જે છે એ ઝાકળ છે હિમ છે ધુમ્મસ છે વાદળ છે વરસાદ એ બધા મુખ્ય સ્વરૂપો જોવા જેના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે જે સમગ્ર જીવ સૃષ્ટિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રીતે અસર સહી કરે છે એવું પણ આપણે અહીં કહી શકીએ ઓકે તો જોઈ શકીએ છીએ કે ભાઈ ઝાકળ પેલું આપણે શું કીધેલું છે અહીં કે ઝાકળ વિશે વાત કરી છે બરાબર ઝાકળ ઝાકળ એટલે આપણે તમને ખ્યાલ આવી જાય કે ઝાંકળ કોને કહેવાય અત્યારે શિયાળાની દરમિયાન તમે જોવો છો કે રોડ ઉપર તમે જ્યારે સરળ સવારે વહેલા નીકળો છો તો ઝાંકળ પડે અથવા તો સમય સવારે તમે જાગો તો ઉત્તરાયણ ઉપર તમે ઉત્તરાયણ કરી છે ધાબા ઉપર બધા સવારે ગયા છો ગયા ને તો ઉત્તરાયણની અંદર ધાબા ઉપર તમે ગયા છો તમને તરત એવો ખ્યાલ આવ્યો છે કે ભાઈ અમુક જગ્યાએ ભીનું હોય બરાબર છે તો ભેજ પડેલો એવું તમને લાગે કે ભેજ જેવું વાતાવરણ છે બરાબર છે પૃથ્વીની પૃથ્વી સપાટી નજીકની હવામાં રહેલા ભેજ પૃથ્વીની સપાટીના ઠંડા ભાગો કે પદાર્થો ઉપર પાણી ટીપા રૂપે ઠરે તો તેને ઝાકળ કહેવાય ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો અહીં ઓકે કે ભાઈ પૃથ્વી સપાટીની નજીકની હવામાં રહેલો ભેજ પૃથ્વી સપાટીના ઠંડા ભાગો કે પદાર્થો ઉપર પાણીના ટીપા રૂપે ઠરે તો તેને આપણે શું કહીએ છીએ કહેવાય ઓકે જમીન વિસ્તારો રાત્રે ઝડપથી ઠંડા પડે જમીન જ્યાં હોય ને બરાબર છે જ્યાં જમીન એની મકાન કેવું ના હોય ખાલી જમીન જ હોય જમીન વિસ્તારની તમે જોશો તો રાત્રિ દરમિયાન વધારે વધારે ઠંડુ છે હોય છે ત્યારે એના સંપર્કમાં રહેલા હવા પણ ઠંડી થઈ જાય છે શું થાય છે હવામાં હવાના સંપર્કમાં આવે પણ ઠંડુ થાય આમ ઠંડી પડેલી હવાનું તાપમાન ઝાકળ બિંદુ થી પણ નીચું જાય છે તો હવે હવામાં કહીએ છું ઝાકળ કહેવાય ઓકે ખ્યાલ તો હવામાં રહેલો પૂરતો ભેજ સ્વરૂપ આકાશ શાંત હવામાન અને શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનવા માટેના આદર્શ સંજોગો છે જો ઝાકળ કઈ કઈ રીતે પડે તો અહીં આપણને વાત કરી છે કે ભાઈ ઝાકળ જે છે એટલે પદાર્થ હોય ને જવાબદાર તો ઝાકળની અસર થાય શું કીધું તો જો પૂરતો ભેજ સ્વચ્છ આકાશ શાંત હવામાન અને શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનવા માટેના કારણો છે સંજોગો જેને કહી શકાય બરાબર શિયાળામાં વહેલી સવારે વૃક્ષોના પાંદડા ઘાસ અને મકાનો ઉપર ઝાકળ પડેલું સ્પષ્ટ જોવા મળે છે તમે તમને કીધું ઘણા આપણે જોતા જ હોઈએ છીએ બરાબર ઝાંકળ પડે છે તો શિયાળામાં વહેલી સફર તમે તમને કીધું અત્યારે બહુ ઝાકળની પરિસ્થિતિ જોવા મળે છે થોડું ઉપર તમે જો બીજા વાહનો પણ આપણને જોવા મળતા નથી તો આવી બધી પરિસ્થિતિ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ બરાબર છે તો એ શું કહેવાય છે ઝાંકળ કહેવાય ઘન પદાર્થો ઉપર પાણીના ટીપ સોરી ભારતમાં ઘઉં ચણા શાકભાજી વગેરે શિયાળુ પાક માટે ઝાકળ ખૂબ જ ઉપયોગી બને છે તો આ શિયાળા પાક માટે શિયાળુ પાક કયા કયા છે એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર શિયાળા પાક જે છે એ આ આ છે એ શિયાળો પાક છે તો એની અંદર ઘન ઘઉં ચણા શાકભાજી ઓકે હવે આપણે બીજી વાત કરીશું હિમ વર્ષા થાય એને આપણે કહેવાય ને હિમવર્ષા થાય એ રીતે બોલતા હોઈએ છીએ અમુક જોઈએ તેના વિશે કે હિમ અને ઝાંકળ બનવા માટેના સંજોગો એક સરખા છે શું છે બંને વસ્તુ જે છે ઝાકળ અને હિમ એ બંને એકબીજા સાથે જોડાયેલા એક સરખાત છે તમે જોઈશો તો બરાબર કે પૃથ્વી સપાટીના પદાર્થો કેટલીક વાર ખૂબ જ ઠંડ ઠંડા પડી જતાં એના સંપર્કમાં આવેલા હવાનું તાપમાન જીરો સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે પરિણામે હવામાં રહેલા વાદળોનો ભેજ ઠંડા પદાર્થો ઉપર ઝાકળના ટીપા રૂપે ઠરવાને બદલે બરફની પત્તી રૂપે ઠરીને ઠરતા હોય છે એના પર શું કહે છે કે હવામાં રહેલા વાત વધારાનો ભેજ ઠંડા પદાર્થો ઉપર ઝાકળના ટીપા રૂપે ઠરવાને બદલે બરફની પત્તી રૂપે ઠરે છે તો બરફ જે પડે ને બરફ હમણાં તમે જોયું હશે કે ભાઈ આબુની અંદર છે એ બરફની પ્લેટોની આ બધી વસ્તુ હિમ પડવાને કારણે હિમ વધારે પડ્યો હતું બરાબર એટલે આપણને કેમ નીચે ઠંડુ ફૂલ થઈ ગયું હોય ને કાચ જે ઓલું થઈ ગયું હોય ને આપણે બરફ બરાબર તો આયુ પત્તી રૂપે ઠરી જાય તેના એવું કહેવાય છે હિમ ઓકે ભારતમાં જેમ ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં શિયાળામાં હિમ પડે છે ત્યારે જીરું ઈસબગુલ વરિયાળી તમાકુ કમા કપાસ વગેરે પાકોને ખૂબ જ નુકસાન થાય છે તો આ હિમના કારણે કયા કયા પાકોને નુકસાન થાય તો ભાઈ જીરું છે ઈસબગુલ છે વરિયાળી છે તમાકુ છે બરાબર કપાસ તો બધા જ પાકોને એની અંદરથી નુકસાન જે છે એ થતું હોય છે ઓકે ખ્યાલ એવો તો આ વાત થઈ હિમ અને ઝાકળની ત્યાર પછી ત્રીજો છે વાદળ બરાબર છે જેના વિશે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આગળના ટોપિક જે અભ્યાસ કરશું બરાબર થોડું થોડું લઈશું તો આપણને વધારે ખ્યાલ આવતો રહેશે બરાબર પણ આપણે એનું મહત્ત્વ બધી રીતે તૈયારી બધી વસ્તુ કરશું કે જે લેક્ચર આપણે લેવામાં આવે છે બરાબર છે તો હોમટની અંદર તમારે લખવાનું છે ભેજનું લખવાનું છે ભેજનું મહત્વ ઓકે ચાલો ભેજનું મહત્વ જે છે તમારે હુમટની અંદર મૂકવાનું છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર પાછા આપણે નવા ટોપિકની ચર્ચા કરશું બરાબર ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ ઓકે બાય સ્ટુડન્ટ